કેટલી રોકડી કરી? મે ખર્ચો તો કરાવ્યો, મે નહી હાચે તે મને ખર્ચો કરાવ્યો, મે નહી તારે મને ભાગ નથી દેવો એમ ધનો જ બને ને, તમારો ભાગ બનતો જ નથી ભાઈ. સાંભળો ને, તમે ભાગ દેવો પડે કે ના દેવો પડે? નો દેવો પડે, બધાય મારી બાજુ છે. કોઈ તારી બાજુ નથી. એ તો વિડિયો જોશે પછી ખબર પડે ને કે મારી બાજુ છે કે નહીં એમ. કારણ કે ભાગ તો દેવો જ પડશે, બાકી આપને મજા નહીં આવે. નહીં આવે તો નહીં આવે, જોઈએ. અને એ તો કયો, આજનો અલગ ગિફ્ટ તો આવી ગઈ મારી, એ તો હવે હું માગી ના શકું. હવે જમવાનો પ્લાન શું છે? એ બપોર સરપ્રાઈઝ છે, તને નો કહું. ઓકે, નહીં કહું મને, નહીં કહું. સરપ્રાઈઝ? હા, સરસ. કે લઈ જાવ ને કે મારા ઘરે ઘરે પણ નવાનું છે. એ પણ સરપ્રાઈઝ છે. એટલે એમ નહીં, તમે 12 વાગે એમ કહો કે હાલ હવે આ બનાવ તો હું કેમ કરી, એથી તો અગાઉ કહી દો. હું શું કહેવું રે? ના ના, એ સરપ્રાઈઝ છે. પણ એ બધું મૂકતું અત્યારે હું તને કહું, એનો જવાબ દે. તારે મને ભાગ દેવાનો થાય છે કે નથી થતો? ચોખ્ખો નથી થતો. તો ચોકલેટ ખાઈ લે તું. એ નાની પેસ્ટ્રી લઈ લઈ અને મને કે મારા માટે કેક લઈ આવો. ગૃહિણી એ હંમેશા બચાવ કરતા શીખવો જોઈએ. શું કયો તમે? હા ભલે, હો એમ જ હોય. તો ચલો આગળ. હવે જોતા રહી, આજે તો મોજે મોજ ને રોજે રોજ. શક્યા મારમાં ચેનલ કોના નામની છે? મારા નામની. આ તો કમાઈ કોણ? તમે. ખાતું કોનું છે? મારા નામ. તો ખાતામાં કોના જાય? તમારા. કેદી ગયા? કાલે ગયા. કાલે ગયા? ના કાલે નહી, પણ 5 તારીખે ગયા. એમ? એસે તો હું જોઉં છું. તો હાલો, આપણે હવે આગળ કન્ટિન્યુ કરશું આજનો બ્લોક. કન્ટિન્યુ નહીં, પણ અમારી હારે જ રહેજો કે મૂકીને જાતા નહીં વિડીયોને. જો ગયા થોડું કંઈ સ્કીપ કરીને તો મોજ માણવાની રહી ગયા તમે, એટલે સ્કીપ નહીં કરતા. તો અમારા ભેગા કર્યા વગર અમારી હારે ના રહે. તો અમારા ભેગા વેતા થયા રહીજો તો, અને મોજે મોજ. તો 10:20 વાગી ગયા છે અને હવે હું નીકળું છું જૂનાગઢ. કારણ કે આપણે અગાઉ વાત થઈ એ રીતના કેક અને ડેકોરેશનનો સામાન લેવા માટે. તો ચાલો આપણે મળીએ સીધા કેકની દુકાને. તો મિત્રો, આપણે ડેકોરેશનનો સામાન અને કેક ને બધું લેવાઈ ગયું છે. હવે થોડુંક બીજું કામ છે ગામમાં, એ પતાવીને સીધા હવે ઘરે જઈએ, પછી ત્યાં મળીએ પાછા. તો જો, આપણે અગાઉ મેં તમને કીધું હતું કે પ્રજ્ઞાને મમ્મીએ કામના બાને કાકાની ઘરે મોકલી દીધી છે. તો અત્યારે હું, પપ્પા અને મમ્મી ત્રણેય આ ડેકોરેશનનો જો હું અત્યારે સામાન લઈ આવ્યો, તમને મેં અગાઉ બતાવેલું જ હતું એ રીતના. જો આ બધું છે, પછી આ સ્ટાર છે, અને આ છે ને એ હેપી બર્થડે નો ફોઇલ બલૂન છે. આપણે આ બધું ડેકોરેશન કરવાનું છે. તો અત્યારે તો પેલા આને
ફુગા ને બધું ફૂલાવવાનું હોય તો અમે ત્રણેય બેસી ગયા છીએ ફુગા ને એ બધું ફૂલાવવા માટે. ડેકોરેશન થઈ જાય પછી હું પાછું તમને બતાવું કે કેવું થયું છે ડેકોરેશન. અને ત્યાં સુધીમાં પછી આપણે હજી પ્રજ્ઞાને તો ઘરે આવવા જ નથી દેવાની. કદાચ જે ફોન કરશે ને એને એવું જ કીધું છે તારે આવવું હોય ને તો તું ફોન કરજે, અગાઉ ફોન કરજે એટલે હું તને ગાડી લઈને તેડી જઈશ. કારણ કે અહીંયાથી કાકાનું ઘર બહુ દૂર છે અને પાછો અત્યારે તડકો પણ છે, ચોમાસા જેવું તો કંઈ છે નહીં. એટલે મેં કીધું ખોટે ખોટો બર્થડે માં એને ક્યાં હલાવું, એટલે મેં કીધું હું દયા કરી દઉં એના ઉપર. એટલે મેં કીધું તું મને ફોન કરજે તો હું તને તેડી જઈશ. એટલે હજી જ્યારે પ્રજ્ઞાનો ફોન આવ્યો ત્યારે મારે એને તેડવા જવાની છે. તો ત્યાં સુધીમાં તો આ બધું અમે તૈયાર કમ્પ્લીટ કરી લેશું. તો ચાલો હું અત્યારે આ બધું કામ પતાવીએ, ફુગા ફૂલાવવાનું ને એ બધું, ને પછી ડેકોરેશન કરીએ ત્યારે હું તમને પાછું જોઈન કરું છું. ત્યાં સુધી તમે આ બધું એન્જોય કરો. જો અત્યારે પ્રજ્ઞા નથી ને તો હું તમને કહી દઉં, બપોરે હે ને અમે હોટલમાં જમવાનું રાખ્યું છે, એ પણ પ્રજ્ઞા નથી ખબર. તો આપણે બપોરે મળીએ હોટલમાં. મિત્રો જો આજના દિવસમાં હે ને આપણે સવારે વાત થઈ એમ પ્રજ્ઞા પૂછતી હતી કે જમવા માટે શું છે, તો ત્યારે મેં એમને કીધું હતું એ પણ સરપ્રાઈઝ છે. તો અત્યારે પ્રજ્ઞા તો હે નહીં ઘરે, તો હું તમને બધાને કહી દઉં કે બપોરે હે ને અમે મેં મમ્મી અને પપ્પાએ પ્લાન કર્યો હે કે પ્રજ્ઞાને હોટલમાં જમવા માટે લઈ જઈને સરપ્રાઈઝ આપીએ. હા ફ્રેન્ડ્સ, આપણે સવારે વાત થઈએ કે પ્રજ્ઞા મને પૂછતી હતી કે જમવાનું ને એ બધું શું છે. તો અત્યારે પ્રજ્ઞા ઘરે તો છે નહીં, તો હું તમને કહી દઉં છું કે બપોરે હે ને જમવાનું આપણે હોટલમાં ગોઠવું છે મેં મમ્મી અને પપ્પાએ. કારણ કે પ્રજ્ઞાનો આવી રીતના બર્થડે છે ને અમે પહેલી જ વાર સેલિબ્રેટ કરીએ છીએ, એટલે કીધું એને પણ થોડી ખુશી થાય અને સરપ્રાઈઝ મળે, એના માટે મેં મમ્મી અને પપ્પાએ હોટલમાં જમવાનું એક પ્રોગ્રામ કર્યો છે. તો અત્યારે તો છે ને અમે આ બ્લોગમાં આ ડેકોરેશન ને એ બધું તમને બતાવીશું. તો ચાલો હવે આ બ્લોગને આપણે અહીંયા આગળ કન્ટિન્યુ કરીએ. હવે પાછા નહીં કે વાતું કરવા વળગી જશું તો આ ફુગા નહીં ભૂલે ને ત્યાં બરોબર પ્રજ્ઞાનો ફોન આવી જશે તો મારે પ્રજ્ઞાને પાછી તેડવા પણ જવી પડશે. જો આટલું બધું છે આ ફૂલાવાનું, પછી આ આખું મેં તમને અગાઉ બતાવ્યું એમ કે આ હેપી બર્થડે વાળું છે અને આ સ્ટાર છે બે, પછી આ ક્રાઉન છે, એટલે આ બધું ફૂલાવાનું છે અને આ બધું અમારા ત્રણ ઉપર જ છે. તો પ્રજ્ઞા આવે એની પહેલાં આ બધું પૂરું કરવાનું છે. અને અત્યારે જો ઘડિયાળમાં છે ને 11:30 તો થઈ ગયા છે, એટલે કલાકમાં તો ફોન આવવો જ જોઈએ એમનો. તો ચાલો હવે ફટાફટ આપણે આ કામ પૂરું કરી લઈએ. કાગડિયા કાગડિયા નથી તો આ હે ને બધા અત્યારે આધુનિક ફુગા એવા હે અક્ષર વાળા ઘૂંગરી છે જો તમારા હાથમાં. જો આ ઘૂંગરી છે ને અહીંયાથી આમ નાખવાની પછી ફૂલાવાનું એટલે અક્ષર આખો ફૂલ હશે. સરપ્રાઈઝ તમે કહેતા છે ને, કીધું નહીં મારે એના જન્મ દિવસ ઉપર મારે મારી દીકરીને સરપ્રાઈઝ દેવી. આમ કઈ નાની માના ખેલ છે સરપ્રાઈઝ દેવી. જો કડક થવું જોઈએ, આ ઢીલું ના રહેવું જોઈએ જરાય, ભરજો આ ફૂટશે નહીં. ભરો હજી ભરો ફૂલાઈ ગયું. હા હવે એટલો ફૂલાણો ઓલસ જો આ બધા ફુગા ને બધા ફૂલાવાઈ ગયું હે, અને આ અક્ષર ફૂલાવાઈ ગયા. હવે મમ્મી જો અહીંયા બધું આ ઓછાડમાં હે ને ભેગું કરીને રાખે હે, કારણ કે અત્યારે હમણાં અમારે પાછું જમવા જવું હે. એટલે જમવા જવું એટલે મારે હજી પ્રજ્ઞાને તેડવા જવાની છે, તેડીને પાછું જમવા એને લઈ જવી છે એ સરપ્રાઈઝ છે. અને પછી આ પાછું ડેકોરેશન કરવાનું એ સરપ્રાઈઝ રાખવાનું હે. એટલે હે ને જમીન આવીને પછી હું પાછું કંઈક બાનું કાઢી અને એને ઘરે તો આવવો જ નથી દેવી આજે સાંજ સુધી,
એટલે પાછું હું અલગ કંઈક બીજું બાનું કાઢી અને એને હું પાછી મોકલી દઈશ, ત્યાં સુધીમાં તો આ ડેકોરેશન થઈ જશે, કારણ કે હવે એટલી વાર નહીં લાગે. આ બધું જે કામ હતું ફૂલાવવાનું ને એ તો બધું થઈ જ ગયું છે. તો જો અહીંયા મમ્મી હવે આ બધું અક્ષરની બધી ભેગા કરે છે, નહીતર હું આ વીડે રાખે ને તો પાછા ફૂટી જાય, એટલે કીધું કે આ બધું ભેગું કરીને અત્યારે રાખી દઈએ આપણે. આ જો મારી થાળીમાં આવી ગયું, મમ્મીની થાળીમાં આવી ગયું છે જમવાનું, પપ્પાની થાળીમાં એવું, અને આ જેનો બર્થડે છે ને એની થાળીમાં કાંઈ નથી. જો હજી